લોકડાઉન દરમિયાન અનેક લોકો બેકાર થયા તો કેટલાક યુવાનોએ બેકારીના સમયમાં ગુનાનો માર્ગ અપનાવ્યો। આજે આવા જ કેટલાક ગુનેગારોની વાત કરીશું જે બેકાર બન્યા બાદ બાઇક ચોરીના રવાડે ચડ્યા। ગુજરાતમાં શખ્સો રોજગારીના બહાને આવતા અને બાઇક લઈને પરત વતન જતા રહેતા। લોકડાઉને છીનવી રોજગારી, બેકાર યુવાનો બન્યા ચોર, બાઇક ચોરી કરીને કરતા રોકડી। ત્રણ બાઇક ચોર આવ્યા સકંજામાં। ગુજરાતના છેવાડે આવેલા એવા નવસારી અને આસપાસના જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરીનો રાફડો ફાટ્યો હતો, ત્યારે પોલીસ બાઇક ચોરીના ગુના ઉકેલવા માટે કામે લાગી હતી। મોટાભાગના ચોરીના ગુનેગારો મધ્યપ્રદેશથી ઝડપાતા હોય છે, જેના આધારે પોલીસે પણ બાઇક ચોરી કરતા ગેંગનો પર્દાફાશ કર્યો છે। મધ્યપ્રદેશથી ઝડપાયા ત્રણ શખ્સ, એક બે નહીં પણ 23 બાઇક જપ્ત। દક્ષિણ ગુજરાતમાં થયેલી બાઇક ચોરીના ગુનેગારોને આખરે પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાથી ઝડપી લીધા છે। આ શખ્સો રોજગારી મેળવવા માટે ગુજરાતમાં આવતા હતા અને બાદમાં બાઇક ચોરીને અંજામ આપીને પોતાના વતન મધ્યપ્રદેશ જતા રહેતા। પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ત્રણેય આરોપીને દબોચી લીધા છે। આ શખ્સો પાસેથી એક બે નહીં પણ 23 અલગ અલગ કંપનીની બાઇક જપ્ત કરવામાં આવી છે। ત્રણ શકમંદોને પૂછપરછ સારું પકડેલા હતા અને તેઓની પૂછપરછ આધારે તેઓએ ત્રણેય જિલ્લામાંથી બાઇક ચોરી કરતા હોવાનું કબૂલેલ હતું। ત્યારબાદ તેઓને અમારી LCB ટીમના PSI પુવાર અને PSI પાટિલ તેઓની સાથે અલીરાજપુર ખાતે મધ્યપ્રદેશ ગયેલા હતા અને આ તેઓની પાસેથી અન્ય 21 બાઇકો રિકવર કરવા કરેલી છે। કોણ છે આરોપીઓ? ઝડપાયેલા આરોપીઓ મધ્યપ્રદેશના વડદલા ગામના રહેવાસી છે। આ આરોપીઓ ગુજરાતમાં રોજગાર માટે આવતા હતા અને બાદમાં ચોરીને અંજામ આપતા હતા। ઝડપાયેલા આરોપીઓમાં નિલેશ એકડા, ભૂચરસિંહ કનેશ, દિલદાર ચૌહાણનો સમાવેશ થાય છે। આરોપીઓ પોતાને આવડતી બાઇકને પસંદ કરતા હતા અને બાદમાં સર્કિટ કાઢીને બાઇક ચાલુ કરીને પોતાના ગામ જતા રહેતા હતા, જ્યાં નજીકના વેપારી સાથે અને દલાલો સાથે સાંઠગાંઠ કરીને ડુપ્લિકેટ RC બુક બનાવતા અને બાદમાં 8-10 હજારમાં સ્થાનિક લોકોને બાઇક વેચીને સારી એવી કમાણી કરી લેતા હતા। ભરૂચ જિલ્લામાં આ ત્રણેય આરોપીઓએ 26 જેટલા ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી તમામ વાહન જપ્ત કરીને ફરાર એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કર્યો છે। આરોપીઓ પકડાયેલા છે એ તમામે અલીરાજપુર મધ્યપ્રદેશના છે, જેનું નામ ઇલેશ ઉર્ફે નિલેશ અને ભૂચરસિંહ ઉર્ફે ભૂચના। આ જે બંને આરોપીઓ છે એ ભરૂચ જિલ્લાના 29 ગુનામાં વોન્ટેડ છે અને અન્ય જે પકડાયેલ સીલદાર કરમસિંહ કરી જે છે એ પણ વાહન ચોરીના આરોપી છે। 23 જે બાઇકો રિકવર કરવામાં આવેલા છે, જેમાં નવસારીના 3, સુરત શહેરના 8, સુરત ગ્રામ્યના 5, છોટાઉદેપુરના 2 અને અન્ય આણંદ, નર્મદા, દાહોદ અને તાપી જિલ્લાના પણ બાઇક ચોરી છે એમને રિકવર કરવામાં આવેલા છે। આરોપીઓ અભણ લોકોના નામે RC બુક બનાવીને લોકોને વાહન પકડાવી દેતા હતા। સમગ્ર રેકેટનો નવસારી LCBએ ખુલાસો કર્યો છે અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી। તપાસમાં હજુ પણ કેટલાક ગુનાઓ ઉકેલાય તેવી પણ શક્યતા છે। તો હાલ પોલીસે આ મામલે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે। આ અગાઉ પણ મધ્યપ્રદેશની ચોર ગેંગ કામ માટે ગુજરાતમાં આવીને ઘરફોડ ચોરી અને લૂંટને અંજામ આપીને પલાયન થઈ જતી હતી। રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી।